સુરત શહેર નવસરથાણા પોલીસ મથક ની હદ માં આવેલ પ્રમુખ છાપા સોસાયટી સામે આવેલા શિક્ષણ મંત્રી એવન્યુ ની ઓફિસ માંથી એક આધેડ નું ધોળે દિવસે ભરબપોર અપહરણ કરતા સરથાણા પોલીસ કામે લાગી ગઈ હતી. સુરત શહેરમાં ગુનાખોરી માંજા મૂકી રહી છે. ચોરી લૂંટ બાદ હવે અપહરણના બનાવો પણ વધી રહ્યા છે, છતાં પોલીસ નિષ્ક્રિય છે. સરથાણા પોલીસ મથકની હદમાં આવેલ શિક્ષાયત્રી એવેન્યુની ઓફિસમાંથી ભરબપોરે આધેડ વૈના જયંતિભાઈ દેવજીભાઈનું અપહરણ કરાયું હતું. બપોરે થયેલા આ અપહરણમાં સમગ્ર વિસ્તારમાં ગભરાટ ફેલાઈ જવા પામ્યો હતો. બ્લુ કારની હુંડાઈ કારમાં આવેલ અપહરણકાર રાજુભાઈની ઓળખ થઈ શકી છે. એમની સાથે બીજા એક અપહરણકારની પણ ઉપસ્થિત હતી, જેથી ઓળખ થઈ રહી શકી નથી. હાલમાં તો સરથાણા પોલીસ આરોપીને ઝડપી પાડવા આકાશ પાતાળ એક કરી રહી છે. સુરત પોલીસની નિષ્ક્રિયતાને લીધે દરેક વિસ્તારમાં ગુનેગારો બેફામ બન્યા છે. તેમના કાયદા તથા પોલીસનો ડર રહ્યો નથી. સરથાણા પોલીસ જો સમયસર પગલાં નહીં ભરે તો ગુનાખોરી નાથવામાં નિષ્ફળ જશે, નક્કી છે. આજ રોજ સરથાણા પોલીસ સ્ટેશન વિસ્તારમાં શિક્ષાપત્રી એપાર્ટમેન્ટ પાસે જયંતિભાઈ દેવજીભાઈ તારપરા, જેઓ મોટા વરાછા ખાતે રહે છે, એમને બે અજાણ્યા વ્યક્તિઓ આવીને ગાડીમાં લઈ ગયા છે અને એની તપાસ હાલમાં સરથાણા પોલીસ સ્ટેશન કરી રહી છે. બ્યુરો રિપોર્ટ, S9 ન્યૂઝ, સુરત.